કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની પેરક ઉપસ્થિતિ ગણપત વિશ્વવિદ્યાલય ખાતે તેરમો પદવીદાન સમારંભ તથા ગણપત યુનિ કેમ્પસમાં ટીએસ વિદ્યાસાગર સિપિન કેમ્પસનું લોકાર્પણ કરાયું પચીસો તેર વિદ્યાર્થીઓને પદવી એનાયત યુનિના શ્રેષ્ઠમ સિત્તેર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા ગણપત વિશ્વવિદ્યાલય ખેરવા ખાતે તેરમાં પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત સરકારના શિપિંગ રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે બે હજાર પાંચસો તેર વિદ્યાર્થીઓની પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં ડિપ્લોમાના સો સ્નાતકના એક હજાર સાતસો ચૌદ અસ્નાતક ડિપ્લોમાના ત્રણસો અઠ્ઠાવન અનુસ્નાતકના સાહીઠ પોઈન્ટ સાત એમ ફિલ્ના બાર અને પીએચડીના પચીસ પદવીદાન ધારકોની પદવી એનાયત કરાઈ હતી આ ઉપરાંત યુનિવર્સિટીના શ્રેષ્ઠતમ સિત્તેર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા મંત્રીશ્રી તેમજ મહાનુભાવો દ્વારા ગણપત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં પ્રેરણા સંક્ષિપ્તી અને કોફી ટેબલ બુક મેરીટાઈમ સ્ટડી પ્રેરણાનું વિમોચન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના કેમ્પસમાં કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ટી એસ વિદ્યાસાગર સીપિંગ કેમ્પસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આબેહૂબ સીપ જેવું કેમ્પસ ઊભું કરવામાં આવ્યું છે જેના થકી આ પ્રકારનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિશેષ સગવડ ઊભી થઈ છે કેન્દ્રીય મંત્રી શ્રીએ સીપ અને કેમ્પસના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે ગણપત યુનિવર્સિટી દ્વારા મેરીટાઈમ સેક્ટરમાં વિદ્યાભ્યાસ કરાવનારી મહત્વની યુનિવર્સિટી બની છે તાલીમ સેન્ટરથી બીટેક સુધી ચૌદ પ્રકારના વિવિધ ક્રોસો થકી મેરીટાઇમના અભ્યાસનો પ્રારંભ કરાયો છે આ ક્ષેત્રમાં આગામી સમયમાં વિકાસ થવાના પગલે વિદ્યાર્થીઓ માટે અનેક ઉજ્જવળ તકો ઊભી થવાની છે મેરીટાઇમ અભ્યાસની તાલીમ આપી આ ક્ષેત્રને નવીન દિશામાં લઈ જવા ગણપત યુનિવર્સિટી દ્વારા કામ થઈ રહ્યું છે ભારત સરકારના સિપિંગ રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવ્યાએ ગણપત વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલ પદવીદાન સમારંભમાં જણાવ્યું હતું નિર્માણ માટે ગણપત જેવી વિશ્વ વિદ્યાલયનો અહમ ભૂમિકા રહેલી છે આ પ્રકારની યુનિવર્સિટીના મધ્યમ થકી નવા ભારતના નિર્માણનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ ઉમેર્યું હતું કે ગણપતભાઈએ અમેરિકાને કર્મભૂમિ બનાવી પરંતુ આ પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના કરી વતનનું ઋણ ઉતાર્યું છે રાજ્યના વિકાસમાં આ પ્રકારના વિશ્વવિદ્યાલયનો અમૂલ્ય ફારો રહેલો છે મંત્રી શ્રીએ શ્રેષ્ઠતમ ભારતના નિર્માણ માટે દેશના દરેક નાગરિકનું યોગદાન જરૂરી છે તેમ જણાવ્યું હતું તેમણે કર્મના સિદ્ધાંતો પ્રમાણે રાષ્ટ્ર પ્રથમના ખ્યાલ સાથે ચાલવા અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે દેશ અને દુનિયામાં ભારતની નવીન ઓળખ પ્રસ્થાપિત થઈ છે ભારતના યુવાનો દેશ અને દુનિયા સાથે તાલ મિલાવી શકે તે પ્રકારનું સમારકામ થઈ રહ્યું છે કાર્યક્રમમાં ગણપત વિશ્વવિદ્યાલયના ઇન ચીફ ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રાપ્ત કરે તે દિશામાં ગણપત યુનિવર્સિટી દ્વારા કામ થઈ રહ્યું છે વિદ્યાર્થી વૈશ્વિકરણમાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે તે પ્રકારનું શિક્ષણ યુનિવર્સિટીમાં અપાય છે તેમણે વિદ્યાર્થીઓને ફેસબુક સાથે નહીં ફેમિલી સાથે સમય ગાળવા ખાસ અપીલ કરી હતી કાર્યક્રમમાં બીવી રમેશ મેનેજિંગ ડિરેક્ટર બોસ રાજુ શાહ ચેરમેન હર્ષ ઔદ્યોગિક એકમ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર મહેન્દ્ર શર્મા શ્રી આર કે પટેલ રજીસ્ટ્રાર અમિત પટેલ પ્રબુદ્ધ નાગરિકો વિદ્યાર્થીઓ વાલ્યુ ગણપત યુનિવર્સિટીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અતુલ પટેલ જેડેસ ટીવી મહેસાણા ગણપત યુનિવર્સિટી એ ગુજરાતની અને દેશની એક મહત્ત્વની યુનિવર્સિટી છે આ યુનિવર્સિટીની અંદર મેરીટાઈમ સેક્ટરને લગતા કોર્સિસ ચાલુ કરવામાં આવ્યા છે બીટેકથી લઈને ટ્રેનિંગ સેન્ટર સહિત ચૌદ જેટલા મેરીટાઈમ કોર્સિસના માધ્યમથી ગુજરાતના યુવાનોને મેરીટાઈમ સેક્ટરની અંદર જોબ ઓપોર્ચ્યુનિટી ઊભી થશે સામાન્ય રીતે એવી માન્યતા છે કે સમુદ્ર તટ વિસ્તારના લોકો જ અથવા તો સમુદ્ર તટ વિસ્તારની અંદર જ મેરીટાઈમ સેક્ટરને લગતા કોર્સીસ ચલાવી શકાય પરંતુ સમુદ્ર તટથી બસો કિલોમીટર દૂર એક માએ આજે વિદ્યાસાગર ટ્રેનિંગ સેન્ટરનું પણ ગણપત યુનિવર્સિટીની અંદર ઉદઘાટન કર્યું અલંગથી લાવીને એક સંપૂર્ણ કક્ષાની શિપની રેપ્લિકા નોટ નોટ રેપ્લિકા બટ એકચ્યુઅલ શીપને એસેમ્બલ કરી અને મેરીટાઈમ ક્ષેત્રની અંદર સ્ટડી કરતા વિદ્યાર્થીઓને એકચ્યુઅલ નોલેજ એકચ્યુઅલ ઇન્ફોર્મેશન એકચ્યુઅલ પ્રેક્ટિકલ નોલેજ મળી રહે ટ્રેનિંગ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે એ ગુજરાત માટે પ્રાઇડ છે દેશ માટે પણ પ્રાઇડ છે